ગુજરાત સરકારની જે મીટિંગ થઈ હતી અને મીટિંગની અંદર પછી જે ડિસિઝન લેવાયો છે એની અંદર હવે ગુજરાતના 20 શહેરોની અંદર 30 એપ્રિલ સુધી રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ લગાવી દીધો છે. પ્લસ એ લોકોએ રાજકીય મેળાવડા પણ બંધ કરવાના કીધા છે અને કોઈ પણ જગ્યાએ 100 થી વધારે લોકો ભેગા ન થવા જોઈએ એવો પણ ડિસિઝન લાવ્યા છે. તો હવે આવા કેસની અંદર જીટીયુમાં એક્ઝામ ઓફલાઈન લેવાની શક્યતા મારા મુજબ નહીવત છે. અત્યારે એ લોકોને એક્ઝામ લેવાના બે જ ઓપ્શન છે, કાં તો એ એક્ઝામ ઓનલાઈન લઈ શકે છે અથવા તો એ એક્ઝામને પોસ્ટપોન કરી શકે છે. બરોબર, કેમ કે જે રીતે આ ડિસિઝન આવ્યા છે, પ્લસ સેટરડે સન્ડે બધી જ ગવર્મેન્ટ ઓફિસો પણ બંધ રાખવાનો આદેશ આપેલો છે, તો ખૂબ જ સિન્સિયરલી અને ખૂબ જ સિરિયસલી ગુજરાત સરકારે આ કોરોનામાં જે કેસ વધી રહ્યા છે એના માટે ડિસિઝન લીધો છે. તો જીટીયુનું પણ એક આ લોકોને પણ ખબર પડી હશે અને એ લોકો જરૂરથી એક કે બે દિવસમાં કે વધુમાં વધુ 3 દિવસમાં એમનો સર્ક્યુલર પણ આવશે જ કે આ એક્ઝામ જે છે એ કાં તો ઓનલાઈન લેવાશે કાં તો પોસ્ટપોન થશે. એટલે તમે લોકો સેફ રહો, એલર્ટ રહો અને ઘરની બહાર ના નીકળતા પણ સ્ટડી ચાલુ રાખજો. બરોબર છે, કેમ કે ગમે ત્યારે આજ નહીં તો કાલે તમારે એક્ઝામ તો આપવાની છે અને પછી એવું ના થાય કે ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટર બંને ભેગું થઈ જાય અને તમારો ખીચડો થઈ જાય અને પછી ખૂબ જ તકલીફો પડવા લાગે. ઠીક છે, તો ઓલ ધ બેસ્ટ, સ્ટડી ચાલુ રાખજો અને બીજા કોઈ પણ અમને ન્યૂઝ મળશે તો અમે તમારા સુધી પહોંચતા કરીશું. ત્યાં સુધી બાય.